ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી પર્યાવરણ કલરવમાં. આજે આપણે કરીશું કાવ્ય છે 5 અમે સૌ, પેજ નંબર 51. આજની તારીખ છે 9/8/2021 સોમવાર. આમાં જુઓ કે કાવ્ય 5 માં છે અમે સૌ. અમે સૌ એટલે શાકભાજી છે અને ફળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફળ બધા જ ખાવા જોઈએ, શાકભાજી પણ બધા ખાવા જોઈએ, તો આપણું શરીર તંદુરસ્ત રહે. તો આમાં એક સરસ મજાનું જોડકણા જેવું છે કે આ કોનું છે ચિત્ર, તો બટાકાનું. તો બટાકું રે બટાકું, માટી નીચે ઉગતું, સૌને બહુ ભાવતું, શાકનો રાજા કહેવાતું. પછી કોબી, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. કેરી, એ તો તમને ખૂબ જ ભાવે છે, બરોબર ને? મીઠી કેરી સૌને ભાવે, ઉનાળા એ આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. અને આ શું છે? સંતરા, ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ના બાદ, સંતરા કરીને કરશો કરજો શાદ. ત્યાર પછી આવે પેજ નંબર 52, ગુલાબનું ફૂલ. તો ગુલાબનું તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંખડીઓનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દમ. અને ગલગોટા, પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલ હારમાં એ ઝૂલે છે, ન સૂંઘે એ ભૂલે છે. કેટલું સરસ છે વિદ્યાર્થી મિત્રો. આપણે ગાર્ડનમાં જઈએ એટલે કે બગીચામાં જઈએ તો અલગ અલગ પ્રકારના ઝાડ હોય છે, ફૂલ છોડ હોય છે, અને એમાં રંગબેરંગી બધા અલગ અલગ પ્રકારના ફૂલો હોય છે. એનો આકાર, એની સુગંધ દરેક અલગ અલગ હોય છે. તો વાતાવરણ કેવું મધમધતું હોય તો આપણને કેટલી મજા આવે છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી છે નવા શબ્દો. તો આંબો એટલે જેમાં કેરી ઉગે એના ઝાડને આંબો કહેવાય, સ્વાદ એટલે કે ખારો મીઠો, ગુલકંદ એટલે ગુલાબની પાંદડીઓમાં ખાંડ નાખીને જે બનાવે ને એને ગુલકંદ કહેવાય, કોમળ એટલે એકદમ જેને કહે ને કુમળું હોય એને, અને ડંગ એટલે આશ્ચર્યચકિત, અને અંગ એટલે આપણા શરીરના અંગ હોય તે, ફૂલહાર એટલે કે ફૂલનો જે હાર બનાવે એને ફૂલહાર કહેવાય. ત્યાર પછી છે સાંભળો અને બોલો. વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને વાંચતા તો આવડી જ ગયું છે. ફરી વાર કહું છું કે મમ્મીની બાજુમાં બેસી અને તમારે આ બધા જ વાંચવાના છે. નજર, અમર, કરમ, અજગર, કાન, નાક, કામ, વાર, જાગ, નાત, સાદ, નાદ, નામ, ગામ, બાજ, દામ, મામા, કાકા, દાદા, મારા, નાના, માસા, બદામ, ગાજર, બાકસ, સાવજ, આવક, જાવક, સમાન, અનાજ, વરસાદ, કદાવર, એ, બેન, વેર, શેર, જેમ, નેક, રેસ, નેમ, જેસર, કેસર, કેરમ, એકર, દાવે, દાર, આવેદન, બારે માસ, છેક, છાક. પેરેન્ટ્સને પણ હું કહું છું કે થોડીક વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને વાંચનની પ્રેક્ટિસ ખાસ કરાવે, એટલે કે એમને વાંચતા સરળ પડે. ત્યાર પછી આવે છે પેજ નંબર 53 પર, ઓળખો અને સર્કલ કરો એટલે કે ગોળ કરો. જુઓ અહીંયા ક, કબૂતરનો ક, બ બકરીનો બ, અ અખરોટનો અ, અને છ છત્રીનો છ. તો દરેકમાં જે અક્ષર મૂળાક્ષર આવતો હોય ત્યાં કરવાનું છે ચિત્ર જોઈને. કાગડો, તો ક આવે છે એટલે કા, છાલ, બ ત ક, તો ક ઉપર, મ કાન, તો ક ઉપર, પછી બ કરી, પછી બ દામ, કા બર, બટન, ચકલી, અખરોટ, તો આંબળા, અનાનસ, તારા, અજગર, છ છત્રી, છાપુ,
છાબડી પાન રી છ. ત્યાર પછી પેજ નંબર 54 પર ધોળકા ધૂળ, એમાં એક છે બટાકુની સાથે રીંગણ છે, તો અહીંયા શાકભાજી ફૂલ અને ફળ છે. તો ગુલાબ છે તો ત્યાં આપે કરીશું ગલગોટા સાથે, અને સફરજન તો ત્યાં આવશે કેરી, ભીંડો અને આવશે કોબી, અને બા આપણે છે જાસૂદ, જાસૂદની સાથે બારમાસી, અને દ્રાક્ષની સાથે કેળા. ત્યાર પછી પેજ નંબર 55 પર પ્રશ્ન 4 છે, રંગપૂરો. જે રીતે મેં કલર પૂરેલા છે એ જ રીતે તમારે કલર પૂરવાના છે, ઓકે. ત્યાર પછીના વિડીયો છે, હું પછીના પેજ નંબરના પછીના વિડીયોમાં હું તમને સમજાવીશ.